અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજનો 25મો રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો. કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ધનસુરા પ્રેરિત યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા આયોજિત 25મો રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે ઓધવ ધામમાં તારીખ 4 ફેબ્રુઆરી 2024 ને રવિવારના રોજ સંપન્ન થયો, જેમાં સમાજના 80 નવદંપતિઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સપ્તપદીથી મંગલાચરણ કરી પ્રભુતામાં પગલા પાડ્યા હતા. કચ્છ કડવા પાટીદાર ધનસુરા સનાતન સમાજના પ્રમુખ જગદીશભાઈ પટેલના અધ્યક્ષપદે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય દાતા રમણભાઈ પટેલ દ્વારા 80 દીકરીઓને 5 ગ્રામ સોનાનો સિક્કો, કુલુ મનાલીના 7 દિવસની કપલ ટૂરનો ખર્ચ અને રોકડ રૂપિયા 10,000 પરિવારની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યા હતા. સમાજના અન્ય સુવર્ણદાતાઓ દ્વારા 80 દીકરીઓને 1 લાખનું સુવર્ણદાન અને જીવન જરૂરી ચીજોની ભેટ તેમજ આર્થિક યોગદાન ની ભેટ અર્પણ કરવામાં આવી હતી. મહોત્સવના પ્રારંભે સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અગ્રણીઓ સર્વ પ્રહલાદભાઈ સુરાણી, ડાયાભાઈ એસ લીંબાણી, નરેન્દ્રભાઈ ભાવાણી, ઈશ્વરભાઈ એમ લીંબાણી, સમાજના મંત્રી ભરતભાઈ પટેલ, યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી યોગેશભાઈ રામાણી તેમજ સમૂહ લગ્ન કન્વીનર રાહુલભાઈ દિવાણી વગેરેના માર્ગદર્શન હેઠળ યુવક અને મહિલા મંડળના કાર્યકરોએ સમૂહ લગ્ન સમારોહનું જાજરમાન સુંદર આયોજન કર્યું હતું. આ લગ્ન સમારોહના અધ્યક્ષ જગદીશભાઈ પટેલે રૂઢિચુસ્ત ખર્ચાળ રિવાજોને નાબૂદ કરી વર્તમાન સમયમાં સમૂહ લગ્નમાં જોડાવા પર ભાર મૂક્યો હતો. લગ્ન સમારંભમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સંત કેશવદાસજી મહારાજ, રામજી મંદિર સુંદરપુરા અરવલ્લી અને મહંત મોહનદાસજી મહારાજ ઈશ્વર આશ્રમ વાંઢાઈ કચ્છ ઉપસ્થિત રહી સૌને સંસ્કૃતિ, પ્રામાણિક અને સેવા સંપથી સમાજ પરિવારોમાં જીવન જીવવાની શીખ આપી નવદંપતિનું જીવન સુખમય બને તેવા મંગળ આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્નોત્સવ ઉપસ્થિત સુવર્ણદાતાઓ તેમજ આર્થિક યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 20,000 ઉપરાંત કચ્છ કડવા પાટીદારોના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના 1,500 સ્વયંસેવક ભાઈ બહેનોએ મહોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહનું સંચાલન યોગેશભાઈ રામાણી, માધવ કંપા અને હિતેશભાઈ પટેલે મોડાસાએ કર્યું હતું. વિશાલ પટેલ, ZSTV, ખાંભોઈ.